टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બુલેટિન ની શરૂઆત કરીએ તો આજે નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે અને આજે અથવા આવતીકાલે મુખ્યમંત્રી શપથ લઈ શકે છે। દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ બની શકે છે તેવું સૂત્ર દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો શિવસેના અને એનસીપીના નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે। આવતીકાલે પૂર્ણ થઈ રહ્યો છે વિધાનસભાનો કાર્યકાળ, ત્યારે કાર્યકાળ પૂરો થાય તે પહેલાં સરકાર બનાવવી ખૂબ જ જરૂરી છે। જો નવી સરકાર ન બને તો રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે। એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી થઈ છે તેવું સૂત્ર દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। મહાયુતિ સરકારમાં 22, 12 અને 10નો ફોર્મ્યુલા લાગુ થઈ શકે છે, ત્યારે બીજેપીના 22 થી 24 એમએલએ મંત્રી બની શકે છે। બીજી તરફ શિંદે જૂથની વાત કરીએ તો શિંદે જૂથના 10 થી 12 એમએલએ મંત્રી બની શકે છે, ત્યારે અજિત પવાર જૂથના 8 થી 10 એમએલએ મંત્રી બની શકે છે। તો બેઠકોનો દોર પણ ચાલુ છે। એનસીપીએ અજિત પવારને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે, જ્યારે શિવસેનાએ એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે। નોંધનીય છે કે મહાયુતિમાં સૌથી મોટી પાર્ટી બીજેપી છે, એટલે તેમના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બની શકે છે। જો કે બીજી તરફ એકનાથ શિંદે પરિણામ બાદ જ સંકેત આપી દીધા હતા કે તેઓ મુખ્યમંત્રી બનાવવાની રેસમાં છે અને એકનાથ શિંદેએ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં એવું નક્કી નહોતું થયું કે જેમની વધુ સીટ હશે એમના જ સીએમ બનશે। તો મુખ્યમંત્રી પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ આગળ જોવા મળી રહ્યા છે, ત્યારે સંખ્યાબળના આધારે બીજેપીના સીએમ બને તેવી શક્યતા સેવાઈ રહી છે। ત્યારે એકનાથ શિંદે અને અજિત પવાર પણ સીએમની રેસમાં લાગ્યા છે। સીએમ પદનો નિર્ણય મહાયુતિની એકતા પર પ્રભાવ પાડશે। તો એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે। આ તરફ મહારાષ્ટ્રમાં 22, 12, 10ની ફોર્મ્યુલા લાગુ થઈ શકે છે, તો બીજેપીના 22 થી 24 એમએલએ મંત્રી બની શકે છે, ત્યારે શિંદે જૂથના 10 થી 12 એમએલએ મંત્રી બની શકે છે। આ તરફ અજિત પવાર જૂથના 8 થી 10 ધારાસભ્યો મંત્રી બની શકે છે। તો મુખ્યમંત્રી પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી આગળ હાલ જોવા મળી રહ્યા છે।